नमस्ते विद्यार्थी मित्रों, हवे आपणे चेप्टर नंबर 12 एरोन नुं सूत्र, तो हवे आपणे आमां आगळ वधीए तो उदाहरण नंबर 6। तो आपणा आ चेप्टर नुं छेलू उदाहरण छे, तो सौथी पहेला आपणे रकम वाँचीए के सान्या पासे समभुज चतुष्कोण आकारनो जमीननो एक टुकड़ो छे। तमे अहीं नीचे जोशो तो ई आकार छे ई केवा चतुष्कोण छे, तो के સમભુજ ચતુષ્કોણ। એટલે આ આકારનો, એટલે કે એ બી સી અને ડી આ આકારનો એક શું છે, એની પાસે જમીનનો ટુકડો છે। તે તેના એક પુત્ર અને પુત્રીને આ જમીનમાં કામ કરી ભિન્ન ભિન્ન પાક ઉગાડે તેમ ઈચ્છે છે। એટલે કે આ જમીનમાં એ બે પુત્ર અને પુત્રીને એવું ઈચ્છે છે કે તે બે જમીનમાં શું કરે, તો કે અલગ અલગ પાક ઉગાડે અને તે જમીનના બે સમાન ભાગ કરે છે। શું કામ, તો કે બે વ્યક્તિને એને કે એના પુત્ર અને પુત્રીને બેને આપવાનું છે, એટલે એ શું કરે, તો કે બેને સરખા ભાગ, એટલે કે સરખી સરખી જમીન ભાગમાં આવે એ રીતે ભાગ કરી અને બંને, એટલે કે બેના એના પુત્રને અને પુત્રીને શું કરે છે, ઉગાડવાનું કહે છે। જો જમીનની પરિમિતિ, આપણને જમીનની પરિમિતિ કીધી છે 400 મીટર છે, કેટલી છે જમીનની પરિમિતિ જો કે જો જમીનની પરિમિતિ 400 મીટર અને એક વિકર્ણની લંબાઈ 160 મીટર હોય તો પાક ઉગાડવા માટે બંનેનું કેટલા ક્ષેત્રફળ મળશે બંનેને। તો આપણને આ સમભુજ આપણને કીધું છે કે સમભુજ ચતુષ્કોણ છે, તો સમભુજ ચતુષ્કોણ એટલે કે કેવો ચતુષ્કોણ, તો કે બધી જ બાજુ સરખી હોય એને કેવો ચતુષ્કોણ કહેવાય, તો કે સમભુજ ચતુષ્કોણ। તો સૌથી પહેલા આપણે ચાલુ કરીએ, આપણને શું આપ્યું છે, તો કે ચતુષ્કોણની પરિમિતિ આપેલી છે, તો અહીં લખું છું સમભુજ ચતુષ્કોણની પરિમિતિ બરાબર કેટલી આપેલી છે, 400 મીટર, અને બીજું શું આપેલું છે આપણને, વિકર્ણ બરાબર કેટલા આપેલા છે, 160 મીટર, આટલી વસ્તુ આપેલી છે। હાલો હવે આ ચતુષ્કોણની આપણને શું કીધું છે કે બધી જ બાજુ નો સરવાળો એ થી બી, બી થી સી, સી થી ડી અને સી થી ડી થી એ, બધી જ બાજુનો સરવાળો કેટલો આપેલો છે, 400। હવે આપણને ખબર છે કે અહીંયા ચતુષ્કોણ છે સમભુજ ચતુષ્કોણ છે, જો સમભુજ ચતુષ્કોણ હોય તો બધી જ બાજુના માપ કેવા હોય, સમાન હોય। આથી આપણે દરેક બાજુનું માપ મેળવવું છે ને, તો શું કરશું, એ બી બરાબર બી સી, બધાનું માપ સરખું જ હશે ને, બરાબર સી ડી બરાબર એ ડી બરાબર, આ બધી શું છે, એ સમાન બાજુ, એ સમાન બાજુ છે, રેડી, એટલે કે ચતુષ્કોણની કેવી બાજુ છે, સરખી, બધી બાજુ કેવી છે, સરખી જ છે। હાલો તો આથી બાજુ, એટલે કે આપણે ચતુષ્કોણની બાજુનું માપ મેળવવાનું છે, એટલે આથી બાજુ બરાબર કેમ મળશે, તો કે ચતુષ્કોણની પરિમિતિ કેટલી છે, તો કે 400 મીટર છે, તો 400 ને કેટલા વડે ભાગી નાખશું, કુલ કેટલી બાજુ છે, તો કે 4 બાજુ, એટલે 4 વડે ભાગી નાખો, કેટલા આવશે જોવો જોઈએ, 100 મીટર। તો આથી દરેક બાજુનું માપ કેટલું થશે, એ બી બી સી સી ડી અને એ ડી, બધી જ બાજુનું માપ કેટલું થશે, 100, તો અહીં લખી નાખું છું 100 મીટર, આ પણ કેટલું થશે 100 મીટર, આ પણ કેટલું થશે 100 મીટર અને આ પણ 100 મીટર, એટલે કે બધી જ બાજુના માપ કેવા મળે છે, આપણને સમાન મળે છે। હાલો અને એક આપણને કીધું છે કે વિકર્ણ, તો આપણે વિકર્ણને આથી વિકર્ણને આપણે શું કહી દઈશું, એ બી ડી નામ આપી દે, એટલે કે બી ડી આપણે વિકર્ણ લઈ લે, બી ડી બરાબર કેટલું થશે, 160 મીટર, એટલે કે આ બી ડી બરાબર આપણને કહી દીધું 160, એટલે કે આપણે વિકર્ણ લઈ લીધો છે। તો હવે આપણે આમનું ચતુષ્કોણ આપણને એમ કીધું છે કે બંને પુત્ર અને પુત્રી છે, ધારો કે આ પહેલો ભાગ છે પુત્ર વાવે અને બીજો ભાગ છે એની પુત્રી વાવે, તો બંને ભાગ કેટલા ભાગમાં એ શું કરે છે, કે તો કે પાક ઉગાડે છે એ આપણને કીધું છે, તો આ જેટલા ભાગમાં ઉગાડતું એટલું જ બીજા ભાગનું હશે, કારણ કે બે સમાન ભાગમાં બંને ઉગાડવાનું કહે છે, તો આ બે ના કેવા ભાગ કરે છે, તો કે સમાન ભાગ કરે છે। તો કોઈ પણ એક ત્રિકોણ શું કરી લેશું, આપણે ક્ષેત્રફળ મેળવી લેશું, તો આપણે શું કરશું, તો કે માપ તો આપણને આપેલા જ છે, આનો ધારી લ્યો, આથી
ત્રિકોણ ના A બરાબર, જો આ ત્રિકોણ A B અને D નું ક્ષેત્રફળ મેળવવું તો A બરાબર કેટલા ધારી લેશો? 100 મીટર. B બરાબર કેટલા લઈ લેશો? 100 મીટર. અને એક ત્રીજી C બરાબર કેટલા લઈ લેશો? આમાં 160 મીટર, જે આપણું વિકર્ણ છે. ક્લિયર? હાલો હવે અર્ધ પરિમિતિ, કારણ કે અર્ધ પરિમિતિ આપણે મેળવવું પડે, ત્રિકોણ નું ક્ષેત્રફળ એના વગર મળે નહીં. તો અર્ધ પરિમિતિ આપણને કેમ મળશે? એટલે કે ત્રણેય બાજુનો સરવાળો, એટલે કે A પ્લસ B પ્લસ C, અને એને કેટલા વડે ભાગી નાખશું? બે વડે. હાલો 100 પ્લસ કેટલા થશે? પાછા 100 પ્લસ 160, ને એને કેટલા વડે ભાગી નાખશું? બે વડે. રેડી? હાલો કરો બધાનો સરવાળો, કેટલો થાય છે? 360 બે વડે ભાગો એટલે કેટલો જવાબ આવશે? 180 મીટર. ક્લિયર? હાલો હવે હું મેળવી લેશું આપણે ક્ષેત્રફળ. તો ત્રિકોણ, ત્રિકોણ એ એ બી સી નું ક્ષેત્રફળ ત્રણ બાજુના માપ આપ્યા છે, એટલે કેનો સૂત્ર નો ઉપયોગ થશે? એરોના સૂત્ર નો. બોલો. વર્ગમૂળમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. હાલો કિંમત મૂકો બધાની, વ્યવસ્થિત ખાલી કિંમત જ મૂકવાની છે, ખાલી જોતું જવાનું. એસ એટલે કેટલો છે? તો કે 180. કાઉસમાં 180 માંથી એ એટલે કેટલા છે જોવો જોઈએ? 100 બાદ કરી દો. હાલો એના પછી 180 માંથી કેટલા પાછા? ફરીથી બી એટલે 100 જ છે. પાછું 180 માંથી હવે સી એક બાકી રહ્યું છે, સી એટલે કેટલા છે જોવો જોઈએ? 160. હાલો ક્લિયર? હાલો હવે શું કરાય? વર્ગમૂળમાં એમને રાખી દેવાય અને પેલા શું કરી નાખાય? બધાનું સાદું રૂપ આપી દેવાય, બાદ બાકી કરી નાખ. જો અહીંયા 18 છે ને, શું કરીશ? 18 ગુણ્યા 10 રેડી ને, એટલે કેટલા થયા? 180. હવે અહીંયા બાદ બાકી કરી નાખો, એ ગુણાકારમાં જાવશે. 180 માંથી 100 બાદ કરો એટલે કેટલા આવશે? 80. પાછું ગુણાકારમાં 180 માંથી 100 બાદ કરો એટલે કેટલા આવશે? 80. અને એનો ગુણાકાર 180 માંથી 160 બાદ કરો એટલે કેટલા આવશે? 20. હવે જો અહીં સરખું સરખું દેખાતું હોય તો બાર કાઢી લેવું. જો 80 છે ને 80 છે, તેના અવયવ પાડવા ન જવાય, ડાયરેક્ટ એને શું કરી નાખાય? બહાર કાઢી નાખાય. બે હોય એટલે વર્ગમૂળ માંથી બહાર નીકળે એટલે શું થઈ જશે? ખાલી 80. હવે બીજું કઈ સરખું નથી દેખાતું તો હવે એના ભાગ પાડી નાખાય. 18 છે તો 9 × 2 = 18 થશે. 10 × 10 એમને રહેવા દો, કારણ કે 20 ભાગ પડ્યો એટલે કે 10 × 2 = 20. રેડી? આ 20 ભાગ શું પડ્યા? 10 × 2 = 20. અને 18 ભાગ શું પડ્યા? તો કે 9 × 2 = 18, બાકી 10 × 10. હવે સરખું સરખું દેખાય છે, આ 10 અને આ 10 દેખાય છે ને, તો એ બહાર નીકળી જશે. તો 80 તો હતા જ, એના ગુણાકારમાં પેલા 9 લઈ લો. તો 9 વર્ગમૂળ ખબર છે કે એના 3 × 9 થાય એટલે એનું વર્ગમૂળ નીકળશે, એટલે કેટલું થાય? 3 થશે. 2 × 2 = 4 અને 4 વર્ગમૂળ 2 એટલે કે આપણે એમ લઈ શકીએ, 2 સરખા છે, 2 વાર આવે છે એટલે 2, અને બીજું કોણ આવે છે? તો કે 10. હાલો બધાનો ગુણાકાર કરી નાખો એટલે આપણે જે આવ્યો એ જવાબ. તો બધાનો ગુણાકાર કરો જે 8 × 2 = 16 અને 16 × 3 = 48 અને પાછળ 1 ને કેટલા ઝીરો આવશે? 2. અને આ શું આવશે? મીટર સ્ક્વેર. તો આ આપણને શું મળ્યું? આથી દરેકને મળતું, આથી દરેકને મળતું શું છે? દરેકને મળતું ક્ષેત્રફળ કેટલું છે? 4800 મીટર સ્ક્વેર જેટલું મળે. આટલું ક્ષેત્રફળ એને શું થશે? બંને પુત્ર અને પુત્રીને શું મળશે? તો કે જમીન એટલે કે વાવવા મળશે, એટલા પાકમાં શું કરશે? ઉગાડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે ઉદાહરણના દાખલા પૂરા થાય છે. તો હવે આપણે વાત કરીએ આગળ, તો સ્વાધ્યાય 12.2 નો દાખલા નંબર આપણે કેવો લઈએ? હવે પહેલો આપણે લઈએ, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. તો આપણે પહેલો દાખલો લઈએ સ્વાધ્યાય 12.2 નો. તો કે એક બગીચો ABCD ચતુષ્કોણ આકારનો છે, જ્યાં ખૂણો સી છે એ કેટલા અંશનો છે? 90 અંશનો છે. AB બરાબર 9 મીટર. ચાલો હું આપણે એક ચતુષ્કોણ દોરી નાખીએ આ રીતનો, બરોબર, અને નામ આપી દઉં ABC અને D. એમાં સી ખૂણો છે ને, આ સી ખૂણો એ 90 અંશનો કીધો, એટલે આપણે ભલે 90 ખૂણા જોઈ રહ્યા, પણ એ 90 ખૂણા
નથી, ખાલી આ સી છે એ જ 90 નો ખૂણો છે, બરોબર. ખાસ ધ્યાન રાખજો, આ આપણા બી એ અને ડી એ 90 ના ખૂણો છે એવું આપણને કીધું નથી, ગમે એટલા હોય શકે. રેડી, હવે એના પછી તો હવે આપણે માપ મૂકીએ કે એ બી બરાબર કેટલા આપ્યા છે આપણને, 9 મીટર, બીસી બરાબર કેટલા આપ્યા છે, 12 મીટર, સી ડી બરાબર કેટલા આપ્યા છે, 5 મીટર, અને એ ડી બરાબર કેટલા આપ્યા છે, તો કે 8 મીટર. હવે જો આપણને માપ આપી દીધા છે, હવે આપણને કીધું છે તેનાથી ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ આપણને મેળવવાનું કીધું છે, ક્લિયર. તો આપણને સૌથી પહેલા આપણે શું કરીએ, જો આ 90 નો ખૂણો હોય તો અહીંયા આપણે શું કરી નાખાય, એક વિકર્ણ દોર નાખાય. આ વસ્તુ સૌથી પહેલા આપણે કરે, ચતુષ્કોણ આપ્યું છે એટલે શું કરશું, હું વિકર્ણ દોરી નાખીશ, એના વગર બાકી મારે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવશે નહીં. આપણને એ બી સી અને ડી થી ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું કીધું છે, હવે ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે મેળવતા, એટલે કે આ ચેપ્ટરમાં આપણે ક્ષેત્રફળ મેળવવું છે, કેનું મેળવવું છે, તો કે ત્રિકોણના સૂત્રનો ઉપયોગ કરીને આપણે ક્ષેત્રફળ મેળવવું છે. તો ચતુષ્કોણ આપ્યો હોય તો એ ચતુષ્કોણને આપણે કેમાં કન્વર્ટ કરવો પડે, તો કે ત્રિકોણમાં. તો મેં શું કર્યું, આ એક કાટખૂણો સી ખૂણો કાટખૂણો છે ને, એટલે મેં વિકર્ણ કયો લીધો, તો કે આ બી ડી, જેથી શું થાય એનો કર્ણ થાય, એટલા માટે મેં આને બી ડી વિકર્ણ દોરી નાખ્યો. હવે શું કરીશ, હવે તમે અહીંયા થોડીક નજર કરશો તો કે બી સી અને ડી એ કાટકોણ ત્રિકોણ છે. જો કાટકોણ ત્રિકોણ હોય તો આપણે પેરોનના સૂત્રનો ઉપયોગ ન કરાય, ડાયરેક્ટ જ આપણને શું મળી જાય, ક્ષેત્રફળ મળી જાય. તો સૌથી પહેલા ત્રિકોણ બી સી ડી માટે, જાણી ને એ બી સી ડી માટેનું જ આપણે ક્ષેત્રફળ મેળવવું છે. તો હું આ બી સી છે એને પાયો કહી દઉં, અને આ ડી સી છે અને આને વેધ કહી દઉં. ક્યારે વેધ કહી શકીએ, પાયા સાથે કેટલાનો ખૂણો હોય, તો કે 90 જ હોય છે. તો આથી ત્રિકોણ બી સી ડી નું ક્ષેત્રફળ બરાબર 1/2 એને ગુણ્યા પાયો અને એને ગુણ્યા વેધ, પાયા પરનો વેધ. હાલો, તો 1/2 એમને પાયો એટલે કેટલો થશે આપણો ડીસી, અને વેધ એટલે કેટલો થશે, તો કે બીસી. કિંમત મૂકો 1/2 ડીસી એટલે કેટલા છે, 5, બીસી એટલે કેટલા છે, 12, 6 × 2 = 6, 12. હાલો, તો હવે ગુણાકાર કરી નાખો, 5×6 = 300, અને માપ કેમાં આપ્યા મીટર, મને ક્ષેત્રફળ કેમાં મળશે, મીટર સ્ક્વેરમાં. હાલો, હવે શું કરશું, હવે આપણે આ બીજા ત્રિકોણનું જો મારે ક્ષેત્રફળ મેળવવું હોય, તો એ ત્રિકોણમાં એ બી અને ડી, તો પેલા અહીં લખી નાખું છું, ત્રિકોણ એ બી અને ડી માટે એ ત્રિકોણમાં આપણે એનું ક્ષેત્રફળ મેળવવું. પણ એ ત્રિકોણ તમે જોવો તો બે બાજુનો માપ ખબર છે, આ બાજુનું માપ મને એટલે કે વિકર્ણનું માપ ખબર નથી. યાદ કરો જે આવું આપણે ઉદાહરણમાં કર્યું હતું કે જ્યારે આપણને વિકર્ણનું માપ ન આપ્યું હોય અને જો કાટકોણ ત્રિકોણ એક દેખાતો હોય તો આપણે કેનો ઉપયોગ કરતા હતા, તો કે પાયથાગોરસ. એટલે હું શું કરીશ, સૌથી પહેલા આ ત્રિકોણનો આ બે બાજુનો ઉપયોગ કરી અને પાયથાગોરસનો સૂત્રનો ઉપયોગ કરી અને કઈ બાજુનું માપ મેળવી લઈશ, બી ડી નું માપ મેળવીશ, તો જ મને મળશે, એના સિવાય મને મળશે નહીં. તો અહીંયા તો ત્રિકોણ બી સી ડી માં પાયથાગોરસનો સૂત્ર આપણે વાપરીએ, તો અહીં લખશું કે ત્રિકોણ બી સી ડી માં પાયથાગોરસનું સૂત્ર લેતા, કરીને હાલો લ્યો જઈ, કોનું, કર્ણનો વર્ગ, એટલે કે બી ડી નો વર્ગ ઇકોના બે, તો કે બી સી નો વર્ગ, બાકીની બે બાજુના વર્ગના સરવાળા, એટલે બીજી બાજુ કઈ છે, તો કે ડી સી નો વર્ગ. રેડી, હાલો, તો કે બી ડી નો વર્ગ એમ ને બી સી એટલે કેટલો છે, જોવો જી, 12 મીટર, એટલે કે 12 નો વર્ગ પ્લસ જોવો જી ડી સી કેટલો છે, 5, તો 5 નો વર્ગ, 12 નો વર્ગ કેટલો થાય, 144, 5 નો વર્ગ 25. હાલો, કિંમત મૂકી સરવાળો કરો બેનો, કેટલો થશે, 169. અહીં બી ડી સ્ક્વેર એમને જ આવશે. હાલો, તો બી ડી સ્ક્વેર બરાબર આ વર્ગ છે, વર્ગોલી સહિત જાય, તો કેમાં થઈ જાય, 169 વર્ગમૂળમાં થઈ જાય. તો આથી બી ડી 169 નું વર્ગમૂળ કેટલું થાય, તો કે 13 મીટર. રેડી, તો આથી આપણું જે ત્રિકોણ છે એમાં બી ડી નું માપ કેટલું મળશે આપણને, 13 મીટર. રેડી,
હાલો 13 મીટર આપણને મળી ગયું છે, તો હવે આપણે શું કરશું, એરોનના સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડશે ને. તો ચાલો જી, તો આપણને ત્રણેય બાજુનું માપ ખબર પડી ગઈ છે. તો એ બરાબર, હાલ આમાંથી જોતા જ જાજો, એ બરાબર હું કોઈ પણ એક બાજુ, એ બરાબર 8 લઈશ, બી બરાબર 9 અને સી બરાબર કેટલા લઈશ, 13 મીટર. હાલો તો અહીં લખું છું, એ બરાબર હું કેટલા લઈ લઉં, 9 મીટર, બી બરાબર કેટલા લઈ લઉં, 8 મીટર અને સી બરાબર કેટલા લઈ લઈશ, 13 મીટર. હાલો અર્ધ પરિમિતિ મેળવો એટલે કે એસ વડે દર્શાવાય, ત્રણેય બાજુનો સરવાળો એટલે કે એ પ્લસ બી પ્લસ સી ના છેદમાં કેટલા આવશે, 2. હાલો કિંમત મૂકો જી, એ એટલે કેટલી થશે, 9 પ્લસ બી એટલે કેટલી થશે, 8 પ્લસ 13 અને એના છેદમાં કેટલા આવશે, 2. હાલો જી કરો જી આગળ, 30 ના છેદમાં 2 અને ત્રણેયનો સરવાળો કરો ને, 9 ને 8 17, 17 માં 13 ઉમેરો એટલે કેટલા થશે, 30, 30 ને 2 વડે ભાગો એટલે કેટલા આવશે, 15 મીટર. અર્ધ પરિમિતિ એટલે કે એસ બરાબર આપણને કેટલા મળ્યા, 15 મીટર. ત્રણેય બાજુ ખબર પડી ગઈ છે, તો હવે આપણે ત્રિકોણમાં એને કેમાં મૂકીશ, એરોના સૂત્રમાં મૂકીશ ને. તો આથી આપણે કયા ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું છે, એ બી અને ડી નું ક્ષેત્રફળ મેળવવાનું છે ને. તો અહીં લખીશ, ત્રિકોણ એ બી ડી નું ક્ષેત્રફળ બરાબર એરોનું સૂત્ર હાલો વાપરો અહીં વર્ગમૂળમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. ક્લિયર? હારો હવે બધી કિંમત મૂકી દઈએ આમાં વ્યવસ્થિત. તો વર્ગમૂળના વર્ગમૂળ એમને એસ એટલે કેટલો છે, 15. હાલો 15 માઇનસ એ એટલે કેટલો થશે, 9. હાલો પાછું 15 માઇનસ બી એટલે 8, એના પછી 15 માઇનસ સી એટલે કેટલો થશે, 13. હાલો પૂરું વર્ગમૂળમાં સાદું રૂપ આપજો વ્યવસ્થિત, પાછું બધું એટલે થઈ જશે. તો શું કરશું આપણે વ્યવસ્થિત, પંદર છે તો પંદર ના ભાગ પણ નાખો, 5 3 15 એને ગુણાકારમાં, 15 માંથી 9 બાદ કરો એટલે કેટલા આવશે, 6. એટલે 15 માંથી 8 બાદ કરો કેટલા આવશે, 7 અને 15 માંથી 13 બાદ કરો એટલે કેટલા આવશે, 2. હાલો હવે જો આમાંથી કઈ બાર નીકળતું હોય, સરખું દેખાતું હોય તો બાર કાઢો, નકર કઈ બાર નીકળશે નહીં. ક્લિયર? તો અહીંયા હજી આપણે અવયવ પાડવીએ, તો 5 ના 5 એમન, 3 ના 3 એમન, 6 છે તો 3 2 6, 7 એમન ને 2 એમન, સરખું સરખું. જો આ 3 3 સરખા છે તો વર્ગમૂળમાં 12 નીકળે તો એક વાર 12 નીકળશે, 2 2 સરખા છે, હજી ગુણાકારમાં 2 તો વર્ગમૂળમાં વધ્યા કેટલા, 5 × 7, 3 2 કેટલા થશે, 6 અને વર્ગમૂળમાં 5 7 કેટલા થશે, 35 મીટર સ્કવેર એટલે કે 35 ના 35 એમન. હવે આનું કઈ થશે નહીં. જો તમારે 35 નું વર્ગમૂળ લેવું હોય તો 35 નું વર્ગમૂળ તમારે કેલ્સિયમ માં કાઢવું પડે અને 35 ના વર્ગમૂળ ની કિંમત થશે 5.916. જો તમને કિંમત મૂકવાનું કીધું હોય તો તમારે કિંમત તમને આપેલી હોય રકમમાં, અધરવાઇઝ તમારે શું કરવાનું કે આમને રહેવા દેવાનું. ક્લિયર? જો અહીંયા મેં તમને નોંધ કરીને આપી દીધી છે એટલે તમે કિંમત મૂકી શકો છો. તો 6 × કેટલા કરવા પડશે, 5.916. હાલો ગુણાકાર કરો તમે એનો એટલે જવાબ આવશે 35.5 મીટર સ્ક્વેર. હાલો બંને ટુકડાનું ક્ષેત્રફળ મળી ગયું છે આપણને. તો સૌથી પહેલા આપણે કયો ટુકડો લીધો હતો, બધા વ્યવસ્થિત જોવો, તો સૌથી પહેલા ત્રિકોણ બી સી ડી નું ક્ષેત્રફળ કેટલું મળ્યું, 30. અને બંને એટલે કે હવે શું કરશું, તો કે આ પહેલો ભાગ અને આ બીજો ભાગ બંને પહેલા ત્રિકોણ બી સી ડી નું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણ એ બી ડી નું એટલે કે આખા ચતુષ્કોણ એ બી સી નું આપણને ક્ષેત્રફળ મળી જશે. તો આપણને આખા ચતુષ્કોણ નું ક્ષેત્રફળ મેળવવાનું કીધું છે, તો આથી શું કરીશ, આથી ચતુષ્કોણ એ બી સી ડી નું ક્ષેત્રફળ, તો બે ત્રિકોણ નું ક્ષેત્રફળ નું શું કરું છું આપણે, સરવાળો ને. તો સૌથી પહેલા કયું હતું, ત્રિકોણ બી સી ડી નું ક્ષેત્રફળ પ્લસ બીજું કયું હતું, જો તમે લખવું જશે, ત્રિકોણ એ બી ડી નું ક્ષેત્રફળ. હાલો ત્રિકોણ બી સી ડી નું ક્ષેત્રફળ કેટલું મળ્યું છે, જોવો તમે આગળ, યસ 30 મીટર ને પ્લસ ત્રિકોણ એ બી ડી નું કેટલું મળ્યું છે, 35.5 મીટર. બે નો સરવાળો કરો એટલે કેટલો થશે, 65.5
मीटर स्क्वेर, सॉरी अँ मीटर स्क्वेर में बधु मेव हे तमने क्लियर। तो आ तमने शू थे आप टोटल चतुष्कोण ए बी सी डी द्वारा घेरायेला चतुष्कोण अपने क्षेत्रफल के मिलू तो के 65.5 मीटर स्क्वेर। तो विद्यार्थी मित्रों आवज दाखलो छे एना पछीनो बीजो दाखलो बराबर, एमां चतुष्कोणनुं तमारे क्षेत्रफळ मेळवानुं छे अने एमां तमने ज्यारे बीजो दाखलो तमे जोशो तमने होमवर्कमां आपवामां आवशे ज्यारे तमारे तमने विकर्णनुं माप गोतवानुं नहीं रहे, तमने डायरेक्ट तमने आपी दीधुं छे। तो तमे बधा बीजो दाखलो तमारे स्वाध्याय 12.1 नो जाते ट्राय करजो, जे सेम टू सेम आपणे दाखला नंबर एक छे तेवो ज छे। तो विद्यार्थी मित्रों आपनो आजनो लेक्चर अहीं लगी आपणे शुं करीए तो के राखीए।